વડોદરા ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં સગર્ભા મહિલાનું ડિલિવરી બાદ મોત નિપજતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. નંદુરબારમાં રહેતી કલ્પનાબેન વિનાયક મરાઠે સગર્ભા હોવાને કારણે ડિલિવરી કરાવવા માટે પોતાના પિયર શ્રીનાથ સોસાયટીમાં માતા પિતાના ઘરે આવી હતી. ગરીબ પરિવારની આ મહિલાએ તબીબી સારવાર માટે ગડોદરા નહેર પાસે આવેલ સારથી હોસ્પિટલમાં ફાઇલ બનાવડાવી હતી અને ગતરોજ તેણીને લેબર પેઇન થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ રાત્રે 8:30 કલાકે નોર્મલ ડિલિવરી થઈ હતી. પુત્રના જન્મને પગલે પરિવારજનોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી. જો કે નોર્મલ ડિલિવરી હોવા છતાં હોસ્પિટલના ડોક્ટરે પરિવારજનોને હાલ કલ્પનાબેન બેભાન હોવાનું જણાવ્યું હતું અને 3-4 કલાક સુધી પરિવારજનોને કલ્પનાબેનને મળવા દેવામાં આવ્યા ન હતા. અચાનક રાત્રે 11 વાગ્યા ડોક્ટરોએ પરિવારજનો પાસે 1 લાખ રૂપિયાની માગણી કરી વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ બોલાવીને મોટી હોસ્પિટલમાં દાખલ કરવા સંદર્ભે જણાવ્યું હતું. જો કે પરિવારજનો પાસે 1 લાખ રૂપિયા ન હોવાને કારણે તેઓએ હોબાળો મચાવ્યો હતો અને અચાનક આટલા બધા રૂપિયા ક્યાંથી લાવવા અને કલ્પનાબેનને શું થયું છે, અમને મળવા કેમ નથી દેતા જેવા સવાલો કરતા હોસ્પિટલનો સ્ટાફ બેકફૂટ પર આવી ગયો હતો અને બાદમાં કલ્પનાબેનનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું, જેને પગલે પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે તબીબની બેકાળજીને પગલે તબીબી આલમમાં આવા બનાવો અવનવાર બનતા રહે છે. એવું કીધું અમને કે ડિલિવરી નોર્મલ થઈ, પછી અમે કંઈ વાંધો નહીં કે પછી 11:30 વાગે ફોન આવ્યો અમને કે ઓફ થઈ ગઈ, તો અમે ડૉક્ટર પાસે ગયા. એ લોકોને પૂછ્યું કે શું થયું, કે સાહેબ કે લોહી ચાલુ થઈ ગયું. અમે પૂછ્યું કે એમ લોહી કેવી રીતે, કે લોહીનો એ લોકોને કીધું હતું કે લોહી લાવો ને એ લોકોએ લાવ્યા નથી. અમે 5 વાગ્યાના એ લોકોને 2-3 વખત કીધું અહીંયા કોઈ હોસ્પિટલમાં નહોતું. એ તો ઘરવાલા કહે છે કે આ બધું ખોટું બોલે છે, ડૉક્ટર સાહેબ બધું ખોટું બોલે. અમને એ લોકોને કીધું એટલે એવું કહે છે કે આ તમારા કોઈ હવારથી કોઈ નહોતું, હવારના એ લેડી સાથે બેન મોટી બેન બેલી હતી. જે લોકો કીધું કે એવું કર્યું કે 108 એ પોતે મંગાવી લીધી. હા, તો 1 કલાક 108 ત્યાં ઊભી રહી, પછી પોલીસવાળાને કોન્ટેક્ટ કર્યો. પછી અમે 108 મંગાવી, તમને જાણ નહીં કરી બરાબર? નહીં, અમને કંઈ ખબર નહીં. અને 4-5 કલાક સુધી એવું થયું ને કે 4-5 ઘરવાલાને કોઈને ખબર નથી. પછી અમે લીંબાયત પોલીસ સ્ટેશન ગયા, ત્યાં નોંધ કરાવી ગયા, તો અમારે કેસ કંઈ લીધી નથી. કે પીએમ થાય એના પછી કેસ લેવાય એમ. આપણો વડોદરા નેર છે ને, સારથી હોસ્પિટલમાં છે. લાયબ્રેરીમાં હિસાબ તો ડૉક્ટર નહીં થઈ. અને એમાં તો પ્રોબ્લેમ શું કે લોહી થવાનું કારણ નસ કાપવામાં એવું પ્રોબ્લેમ થયું છે. અમે કરી પણ એ લોકો અમારી ફરિયાદ નથી લીધી. પછી આવ્યા પછી વાઘેલા સાહેબ એ લોકો બોલાવ્યા હતા, અમે કંઈ નહીં બોલા. અમે લીંબાયત પોલીસ સ્ટેશન ગયા ને ફરિયાદ કર્યા, અમારી કેસ નથી લીધી. શા માટે સંગીતા પાટીલ? અમે અમને અહીંયા બોલાવ્યું છે સંગીતા પાટીલે, અમને જવાનું એમ ડિસ્કસ કરવા કે હું કરવાનું કંઈ નહીં એમને એના માટે. બ્યુરો રિપોર્ટ, SNN ન્યૂઝ, સુરત.